બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઈશુદાન ગઢવી આજરોજ તેમના મૂળ વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીપળિયા ગામે આવી પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કર્યા બાદ પ્રથમ વખત ઈશુદાન ગઢવી પોતાના મૂળ વતન પીપળિયા ખાતે આવી પહોંચતા જ્યાં તેમણે સૌ પ્રથમ ખંભારિયા સોનલધામ ખાતે સોનલ માતાના દર્શન પૂજન કરી ત્યારબાદ ખંભારિયાથી રેલી સ્વરૂપે તેમનો કાફલો પીપળિયા મુકામે કામાઈ ધામ ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેમના દ્વારા માં કામાઈ માતાના આશીર્વાદ મેળવી હવન કરી પૂજન વિધિ કરવામાં આવી હતી, જ્યાં તેમનું મોટી સંખ્યામાં દ્વારકા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારના લોકોએ સન્માન કર્યું હતું. ત્યારે ઈશુદાન ગઢવીએ ગુજરાતમાં પણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બની રહી હોય તેવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દીપક જોશી, ચેલેસ ટીવી, દ્વારકા. બિલકુલ, આજે એક આમ આદમીને, ખેડૂત પરિવારના દીકરાને, એક માલધારીના દીકરાને ગુજરાતની જનતાએ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય અરવિંદ કેજરીવાલજીએ વિશ્વાસ મૂકી અને જે મુખ્યમંત્રી પદનો જે ચહેરો જાહેર કરવાનું મારે ઉપર જે સૌભાગ્ય બન્યું છે. મુખ્યમંત્રી માત્ર હું નહીં, પરંતુ જ્યારે આમ આદમીની સરકાર બનશે, માં કામિમાની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી, માં સોનભાઈમાની કૃપાથી, તો 6.5 કરોડ જનતા 8 ડિસેમ્બર પછી મુખ્યમંત્રીની શપથ ગ્રહણ કરશે. આજે જે જાહેરાત થયા બાદ મારે આજે મારા વતન ખંભાળિયા દ્વારકામાં આવવાનું થયું છે. માં કામિમાના આંગણે આજે હવન કરવામાં આવ્યું, માં સોનલમાના દર્શન કર્યા, સૌ જ્ઞાતિજનો બંધુજનો દ્વારકા ખંભાળિયા જિલ્લા આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકો આવ્યા અને આ વિસ્તારને ક્યારેય સારું પ્રતિનિધિત્વ મળ્યું નથી. ધારાસભ્યો મળ્યા છે તો બિચારા ધારાસભ્યોનું કાંઈ ઉપજે નહીં એવા મળ્યા છે. સાંસદો બિચારા હાજી હાજી કરીને ચલાવે, એટલે આ વખતે તમામ જ્ઞાતિના વર્ગ, તમામ વ્યવસાયલક્ષી વર્ગ આજે જ્યારે જામ ખંભાળિયા દ્વારકા જિલ્લાને આટલું મોટું પ્રતિનિધિત્વ મળવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્ર જિલ્લાઓમાંથી, સર્વ સમાજમાંથી, સર્વ જ્ઞાતિમાંથી આજે અમારી જે રેલી હતી એમાં જોડાયા હતા અને સૌ લોકોએ એક વાત કીધી છે કે કંઈક સારું કરવા માટે, પરિવર્તન કરવા માટે અરવિંદ કેજરીવાલજીના જે નીતિઓ છે એના ઉપર ચાલવા માટે સૌ કટિબદ્ધ છે. મને પૂર્ણ વિશ્વાસ છે માતાજીની કૃપાથી, ઈશ્વરની કૃપાથી 27 વર્ષના કુશાસનનો અંત આવશે અને આમ આદમીની, સામાન્ય જનતાની 8 ડિસેમ્બર પછી સરકાર બની અને ગુજરાત માટે સોનાનું સૂરજ ઉગશે. પૂર્ણ બહુમત સાથે આમ આદમી પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે. ભોજનના શોખીનો અને સ્વાદ પ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે, જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક, ચીઝ ગાર્લિક ચટપટી રોટલી, મેથી પાપડનું શાક, સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો, ભરેલા શાકનો ગોટારો, કાઠિયાવાડી ગ્રીન ગુજરાત, ચીઝ પરોઠા, ચીઝ આચારી ખીચડી, ભાખરી પીઝા, રૂમાલી પરોઠા, ખાચિયા મસાલા પાપડ, કાઠિયાવાડી સિઝલર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, કાઠિયાવાડી. સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળી રહેશે. લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી, સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ. સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ,
50 થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે। કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા, સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક, કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો, ગામઠી લીલી ડુંગળીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા, ઉપરાંત આપણા બાળકો મિત્રો સગા સંબંધીના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો, આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે। કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીઝ લીલી ડુંગળી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક, રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો। સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા। આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા।